ધોરણ 7 વિષય વિજ્ઞાન. તો ચાલો આપણે હવે આગળનો પાઠ જોઈએ 17મો, જેનું નામ છે જંગલો આપણી જીવાદોરી. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે અહીંયા જંગલોની વાત કરવાની છે. તો તમે તમારામાંથી કેટલાય લોકો જંગલોની મુલાકાત પણ લીધી હશે અને તમે પ્રવાસ ઉપર પણ ગયા હશો. તો આમાં એક પાઠ તમારી ચોપડીમાં એક વાર્તા છે જેમાં પ્રોફેસર અહેમદ અને બે બાળકો એક સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ એક બાકડા ઉપર બેઠા હતા અને વાતચીત કરતા હતા. ત્યાં અમુક જણા આવ્યા અને એમને કીધું કે જંગ આ કેટલોક વનસ્પતિનો જે ભાગ છે એ આપણે કાપી દઈશું અને ત્યાં મોટા ઉદ્યોગો સ્થાપિત કરીશું, ફેક્ટરીઓ નાખીશું. તો પ્રોફેસર અહેમદે એમને એવું કહેતા અટકાવ્યા, એમને એ વસ્તુ કરવાની ના પાડી. ત્યારે બાળકો મૂંઝાયા કે આ પ્રોફેસરે કેમ ના પાડી. ત્યારે એમને કીધું કે જંગલો એ આપણા ફેફસા છે, બરાબર. મેં તમને આના આગળના ચેપ્ટરમાં પણ તમને સમજાવ્યું કે વનસ્પતિ હશે તો હવા શુદ્ધ રહેશે, હવા શુદ્ધ રહેશે એટલું જ આપણા શ્વાસમાં સારું રહેશે. બીજું, જંગલો હશે તે વરસાદ લાવવામાં પણ ઉપયોગી બનશે. તો એના માટેનું સરસ વાક્ય છે કે જંગલો એ લીલા ફેફસા છે, બરાબર. આપણે શ્વાસ આપણા ફેફસા દ્વારા લઈએ છીએ એમ જંગલો પણ લીલા ફેફસા છે, જેને કારણે ઓક્સિજનયુક્ત હવા વાતાવરણમાં રહે છે અને આપણા શ્વાસ માટે હિતકારી રહે છે. અને બીજું, જંગલો એ લીલા ફેફસા છે અને કુદરતનું જળ શુદ્ધિકરણ તંત્ર છે, એને જ કારણે વરસાદ વધારે આવે છે. હવે મેઘાલયનું નામ તમે સાંભળ્યું હશે. તો એ બાજુએ જંગલનો બહોળો વિસ્તાર છે, ત્યાં તમને વનસ્પતિ જોવા મળે છે. બીજું, કેરલા એ બાજુ એટલી ઠંડક હોય છે અને એટલું વાતાવરણ શુદ્ધ હોય છે કે તમને ત્યાં રહેવાનું બી આનંદ આવે. આપણે અહીંયા અમદાવાદમાં રહીએ છીએ તો જંગલો એટલા હોતા નથી, જંગલો છે નહીં, બરાબર. તો પ્રદૂષણને કારણે અહીંયા વરસાદ પણ ઓછો પડે છે, કેટલા વેહિકલ ચાલે છે, વનસ્પતિ ઓછી છે, તો વરસાદ પણ ઓછો પડે છે અને આપણે ત્યાં ગરમી પણ વધારે લાગે છે. તો તમે હવે વિચારી લીધું હશે કે જ્યાં બી વનસ્પતિ વધારે ત્યાં આપણને ઠંડક બી એટલી મળશે અને ગરમી બી ઓછી લાગશે અને વરસાદ પણ ત્યાં સારો પડશે. તો તમે ડાંગ જિલ્લો જ લઈ લો, તમે ડાંગનું નામ તો સાંભળ્યું હશે, ત્યાં પણ વનસ્પતિ અને વૃક્ષો વધારે છે, ત્યાંય ઠંડકવાળો વિસ્તાર. એ સાપુતારા અને એ બાજુ આવ્યું. તો તમે સાપુતારાનો પ્રવાસ તમે કર્યો હશે તો ત્યાં જ્યારે તમે ચોમાસાની ઋતુમાં જાઓ તો તમને એકદમ વાતાવરણ એકદમ સરસ લાગશે, તમને ત્યાં એવું જ લાગે કે ત્યાં જાણે હું ત્યાં રહું. પછી બીજો છે કેરલા. તમે આ હું જે વસ્તુના નામ બોલું છું એ વસ્તુના નામ તમે યુટ્યુબ પર બી જોઈ જોજો કે વિસ્તાર કેવો છે, તમને બહુ આનંદ આવશે. હવે આપણે જંગલની એક મુલાકાત, એવો ચોપડીમાં ટોપિક છે કે જંગલની એક મુલાકાત. તો જ્યારે પહેલી એ લોકોએ અગાઉની વાતથી નક્કી કર્યું કે ચાલો હવે આપણે જંગલની મુલાકાત લઈએ, તો જ્યારે પહેલી બુજો અને અમુક બાળકો સાથે પ્રોફેસર અહેમદ જંગલની મુલાકાતે ગયા, ત્યાં એક છોકરો ઢોર ચરાવવા જતો હતો એની માસી જોડે. તો એટલા શાંત વાતાવરણે એની મસ્તીમાં ઢોર ચરાવતો હતો, પણ વાતાવરણ એ કશું બોલતો નહોતો, કોઈ ખળબળાટ કરતો નહોતો. કેમ? કારણ કે ત્યાં રહેતા પ્રાણીઓ છે એને ખલેલ પહોંચે. હવે એ ચરાવતા ચરાવતા આગળ ગયો, ત્યાં એની માસી બીજા રસ્તા પર ગઈ, ત્યાં બાળકો એની પાસે જઈને વાતચીત કરવા માંડ્યા. ત્યારે એ છોકરાએ કીધું કે અવાજ શાંત રાખો. તો બાળકોએ પૂછ્યું કેમ? કારણ કે ત્યાં રહેતા પ્રાણીઓ છે એ લોકોને ખલેલ પહોંચે. હવે આપણે બી આપણે મસ્તીમાં આપણા ઘરમાં એકદમ શાંત વાતાવરણ બેઠા હોઈએ, કંઈક કામકાજ કરતા હોઈએ, આપણાને કોઈ હેરાન કરે તો આપણાને ગુસ્સો આવે છે કે નહીં? તો એ વખતે જ્યારે વાંદરાઓ છે, પછી ચકલી છે, જ્યાં પ્રાણીને પક્ષી બે, એમાં ખાસ કરીને વાંદરાઓ, એ લોકો કૂદાકૂદ કરવા માંડ્યા એ લોકોનો અવાજ સાંભળીને. એ લોકો શું કરે છે કે બીજા પ્રાણીઓને સતેજ કરે છે કે કોઈ અમને મારશે તો નહીં, કોઈ અમને હેરાન તો નહીં કરે, એ બીજા પ્રાણીઓને સતેજ કરે છે કે જંગલમાં કોઈ આવ્યું. એટલા માટે પેલા છોકરા એ લોકોને
સાત રહેવા કહ્યું કે અવાજ કરશો નહીં. હવે આગળ વાત કરીએ તો બીજા પ્રાણીઓ જેમ કે રીંછ, જંગલી બળદ, શિયાળ, સાપ, હાથી વગેરે જંગલના ઊંડાળવાળા વિસ્તારમાં રહે છે. તો પ્રોફેસર અહેમદે ના પાડી કે જંગલના ઊંડાળવાળા વિસ્તારમાં આપણે જઈશું નહીં, કારણ કે આ એ લોકોનો ઊંડાળવાળા વિસ્તાર આ પ્રાણીઓનો છે, એ લોકોને ખલેલ પહોંચે નહીં, એટલા માટે એને ત્યાં જવાનું ટાળ્યું. હવે બીજી વાત કરીએ તો જંગલો કેવી રીતે પ્રાણીઓ અને વનસ્પતિ માટે ઘર પૂરું પાડે છે એ તમને સારી રીતે છઠ્ઠા ધોરણમાં તમે ભણ્યા હશો. તમને હજી બી તમારે ભણવું હોય તો તમને એ લિંક આપેલી છે સરસ્વતીની, એમાં તમે જઈ છઠ્ઠા ધોરણમાં અને તમારા એ ચેપ્ટરમાં જઈને તમે વિડીયો જોઈ શકો છો એ જંગલોવાળો. તો તમને ખ્યાલ આવી જશે કે જંગલો એ કેવી રીતે પ્રાણીઓ અને વનસ્પતિને ઘર પૂરું પાડે છે. હવે થોડા આગળ ગયા અને આગળ જઈને એમને અલગ અલગ વૃક્ષો વિશે માહિતી મેળવી અને જોયા કે અલગ અલગ વૃક્ષો કેવા કેવા લાગે છે. તમે સાલ અને સાગનું નામ તો સાંભળ્યું જ હશે, તમારા ઘરમાં પણ સાલ અને સાગના અમુક વસ્તુ પણ હશે, બાયડા હશે કે સોફા હશે. આ એટલું સરસ લાકડું હોય છે કે જેમાં કદી ઉધઈ આવતી નથી. અત્યારના જે ફર્નિચરો બને છે એ આના હોતા નથી, એમાં ઉધઈ પણ આવી શકે છે. પછી સેમલ, સીસમ, લીમડો, ખાખરો, અંજીર, ખેર, આમળા, વાસ અને કચના. તો મેં તમને કીધું સાલ અને સાગનો ઉપયોગ શેમાં થશે, ફર્નિચર બનાવવા માટેના લાકડામાં. પછી સીસમ, લીમડો આ પણ એક પ્રકારનું લાકડું જ છે, સીસમ એ લાકડું જ છે. અને લીમડો તો તમે જાણો જ છો કે જ્યારે ઉનાળામાં આપણે એનો રસ પીએ છીએ એના ફૂલનો, તો આપણને ઠંડક પણ મળે છે અને આપણને શરીર માટે પણ સારું હોય છે કે કદી તાવ આવતો નથી, એ ઓક્સિજનયુક્ત હવા પૂરી પાડે છે. બીજું ખાખરો, જ્યારે આપણે કેસુડાના ફૂલ જરી પર આવે છે એ જ્યારે સુકાઈ જાય છે ત્યારે ખાખરો, અને તમે પહેલાંના જમાનામાં તમારા મમ્મી પપ્પા કે તમારા દાદીને વાત કરજો, એ લોકો જ્યારે જમણવારમાં જતા ત્યારે એ પતરાળામાં ખાવાનું આપતા હતા, તો એનો ઉપયોગ એમાં પણ થાય છે. અંજીર જે લોહીનું શુદ્ધિકરણ કરે છે. ખેર, આમળા, આમળા એ બી આપણા વાળ માટે પણ સારા છે, આપણી સ્કીન માટે પણ સારા છે. આમળા તો બહુ જ ગુણકારી છે. તો અલગ અલગ વનસ્પતિના એ લોકોએ શું કહેવાય ઉપયોગો જાણ્યા. વાસ, કાચના, આ બધા અલગ અલગ વૃક્ષોને એ લોકોએ જોયા, એ લોકોને ઓળખવાની કોશિશ કરી. તમને તમારે આ બધા જ ના ગૂગલ ઉપર સર્ચ મારીને જોવાના છે એના ઉપયોગ શું છે અને એ કેવા લાગે છે, તો જેથી કરીને તમે ક્યાંય બી જાઓ તો તમે ઓળખી શકો કે આ વૃક્ષ સેલું છે. તો તમને અહીંયા ખ્યાલ આવ્યો હશે કે અમુક વસ્તુ ઔષધિ છે, અમુક વસ્તુ લાકડું જે આપણને યુઝ થતું હોય છે, અમુક વસ્તુ કેટલી ઉપયોગી છે એ આપણને હજી પણ ખબર નથી. તો આ બધાના ઉપયોગો તમારે ગૂગલ ઉપર સર્ચ મારીને જોવાના છે કે મેં કીધું એના એ ઉપરાંત તમે સેના સેના કામમાં આવે છે. તો આ આટલા મહત્ત્વના પોઈન્ટ છે જે તમારે નોંધવાના રહેશે. તો હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ. તો એ પ્રવૃત્તિ છે 17.2, એમાં તમારે શું કરવાનું છે, તો તમારા ઘરમાં અલગ અલગ વસ્તુને એકઠી કરો, રમકડા છે, લાકડાના રમકડા છે, અને જુઓ એ વસ્તુ શેમાંથી બની છે. હવે ધારો કે તમે કોઈ લાકડાની ટેબલ છે, બરાબર, તે એવી વનસ્પતિનો જ એક ભાગ છે. ખુરશી હશે, આપણા સ્કૂલમાં જે ખુરશી ને ટેબલ છે એ શેના બનેલા છે, વનસ્પતિના લાકડામાંથી જ બનેલા છે. પછી કોઈ રમકડું તમે રમતા હો તો એ લાકડામાંથી બન્યું છે. હવે અલગ અલગ વસ્તુઓને તમે નોંધો કે શું એ વનસ્પતિમાંથી બન્યું છે. તો તમે તમારા ઘરમાં મધ છે, મધ એ વનસ્પતિમાંથી જ બને, વનસ્પતિ પેદાશ જ છે. તમને છઠ્ઠા ધોરણમાં એવું ક્વેશ્ચન આવતો હતો કે વનસ્પતિ પેદાશો લખો, તો એ મધ કેમ, મધ તમે એવું કહેશો કે મધમાખી એ તો પ્રાણી છે, મીન્સ એ જીવજંતુ છે, તો એ પહેલાં વનસ્પતિમાંથી રસ ચૂસે છે પછી મધ એકઠું કરે છે ને, બરાબર. બીજું છે
કોઈ ભી લાકડાની વસ્તુ એ આપણને વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. પછી મીણ, તમે જાણીને નવાઈ લાગશે કે મીણ પણ વનસ્પતિમાંથી મળે છે. હા, મીણ પણ વનસ્પતિમાંથી મળે છે. બીજું છે ગુંદર. તમે બાવળનો ગુંદર, તમે અત્યારે શિયાળાનો ટાઈમ છે, તમે મમ્મીને પૂછજો કે બાવળનો ગુંદર, એ તો તમને મમ્મી કહેશે કે હા, ગુંદર પણ વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. પછી પાન, આપણે પાન બનાવીએ છીએ એમાં કાથો જે યુઝ થાય છે, તો એ કાથો બી વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. કંકુ, તમને જાણીને નવાઈ લાગશે કે કંકુ પણ વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. બીજી ઘણી બધી એવી વનસ્પતિ વસ્તુ હશે જે આપણને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી હશે. તો ચલો, તમે હવે તમારા ઘરમાં બધી જ વસ્તુઓ એકઠી કરો અને વિચારો કે કઈ કઈ વનસ્પતિ, કઈ કઈ વસ્તુ વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એ બી વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. આપણે સવારે બ્રશ કરીએ છીએ તો એ જે ટ્યુબ છે એમાં પણ કેટલીક ઔષધિઓનો ઉપયોગ થાય છે. આપણા મરી મસાલા છે, તજ, લવિંગ છે, મરી છે, બરાબર. પછી અલગ અલગ વસ્તુ કેટલી બી હશે જે આપણને ખબર નથી એ આપણને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી હશે. તો એમાં એક વ્યાખ્યા છે કે વૃક્ષનો તાજ કોને કહેવામાં આવે. તો પ્રકાંડ, તમે, મેં તમને વનસ્પતિવાળા ચેપ્ટરમાં સમજાવ્યું હતું કે આ છે મૂળ, આ પ્રકાંડ, આ પર્ણ અને એની ઉપર જે ડાળીઓ સ્વરૂપે છે એને વનસ્પતિનો તાજ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વનસ્પતિનો તાજ. તમે કોઈ લાંબા લાંબા વૃક્ષો જોયા હશે, મોટું થડ હશે ને ઉપર મુગટ જેવું દેખાશે, તે વનસ્પતિનો તાજ કહેવામાં આવે છે. તો પ્રકાંડ ઉપરના ડાળીવાળા ભાગને વનસ્પતિનો તાજ કહેવામાં આવે છે. તો હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ. તો એમાં કંઈક એવું છે, તમે તમારી ચોપડીમાં નજર નાખો કે તમારા પાડોશમાં આવેલ જંગલ, એમાં તમારે તમારા પાડોશમાં આવેલ જંગલની મુલાકાત લેવાની છે, બગીચાની મુલાકાત લેવાની છે અને એમાં તમારે અલગ અલગ વનસ્પતિને, પુષ્પોને નિહાળવાના છે અને જોવાનું છે કેવું છે. તો એ તમારે બગીચો અને આજુબાજુના જંગલની મુલાકાત લેવાની છે. હવે તમે પ્રવાસ ઉપર ગાંધીનગરનો વિઝિટ કરી હશે તમે. બીજી વાત, તમારા ગાર્ડનમાં તમે ક્યાં રહેતા હશો ત્યાં નીચે ગાર્ડન હશે, તમે એની પણ મુલાકાત લીધી. અને કોઈએ કશે ના ગયા હોય તો આપણે સ્કૂલમાં તો આવીએ જ છીએ, તો તમે એ બગીચા તો અવશ્ય નિહાળ્યો હશે. તો એ બગીચામાં કેટલા અવનવા પર્ણો હોય છે, કેટલા અવનવા પુષ્પો હોય છે કે જે અલગ અલગ હોય છે, જેની ઊંચાઈ, એનું કદ, એના પર્ણ, એના પુષ્પ, બરાબર, બધા અલગ અલગ હોય છે. તો દરેક તમારે ત્યાં જવાનું છે બગીચામાં કે જંગલોમાં, ત્યાં નિહાળવાનું છે અલગ અલગ વૃક્ષો, એની ઊંચાઈ, પર્ણનો આકાર, મુગટ મેં વાત કરી કે એ કેવટ કઈ ટાઈપનું છે, પછી પુષ્પો, બધા પુષ્પો સરખા હોતા નથી, કોઈ મોટા હોય, કોઈ નાના હોય, એકદમ ઝીણા ઝીણા પણ પુષ્પો હોય છે. તમે તુલસીના પુષ્પ જોયા હશે, એકદમ નાના હોય છે. પછી ફળ, અલગ અલગ ફળ પણ તમે જોયા હશે, આંબો હોય તેની પર કેરી આવે, જામફળનો ઝાડ, પછી અમુકના વેલા હોય, દ્રાક્ષના વેલા હોય, દૂધીના વેલા હોય, ગલકાના વેલા હોય, બરાબર. તમે અલગ અલગ વેલા પણ જોયા હશે ને અમુકના ઝાડ પણ હોય છે. તો અલગ અલગ વૃક્ષો કેવા, તમે અહીંયા તમારી ચોપડીમાં પેજ નંબર 209 કાઢો, એમાં જુઓ આ અલગ અલગ ઝાડની મુગટ બતાવ્યા છે. તો આ વૃક્ષ શેનું છે એ તમે હવે જોઈને જ કહી દેશો કે હમણાં જ ક્રિસમસ ગયું તો આવા વૃક્ષો તમને સળગારેલા જોયા હશે, બરાબર. આ ક્રિસમસનું ટ્રી આવું હોઈ શકે છે. બીજું, આપણે આસામ બાજુ જઈએ છીએ તો પણ આ બાજુ આવા ત્રિકોણ આકારના વૃક્ષો હોય છે. કેમ? કારણ કે એ બાજુ બરફ પડે તો સીધો લસરી જાય અને સીધો જમીનમાં ઉતરી જાય. આ જુઓ, આ તમે કહી શકશો કે આ આસોપાલો હોય, લીમડો છે, આ બાજુમાં પણ લીમડો હોઈ શકે છે. આવા અલગ અલગ પ્રકારના તમે આ જે વૃક્ષ જોવો છો એકદમ ઘટાદાર, એ શું છે? વડ. એની નીચે વડવાઈઓ બી લટકતી હોય છે. તો આવા ઘટાદાર વૃક્ષોનું અલગ અલગ શેપમાં હોય છે. તો આ એનો શું છે, આ મેં તમને મુગટની વાત કરી, એની ઊંચાઈ કેવી છે એ આપણે નોંધવાની છે, જોવાના છે. હવે વનસ્પતિમાં પણ અલગ અલગ પ્રકાર છે, ઘાસ,
છોડ શ્રુ વૃક્ષ તો તમે હવે તમે ઓળખ જોશો તમે નિહાળશો ત્યારે જે સૌથી નાના હોય છે એકદમ નાના તો ઘાસ તો તમે ઓળખી જશો છોડ પણ તમે ઓળખી જોશો તુલસીનો છે બરાબર અલગ અલગ છોડના નામ તમારે લખવાના છે જાતે આ તમારી પ્રવૃત્તિ છે એના ઉપર શું હશે શ્રુ પછી વિશાળ અને લાંબા વૃક્ષો એ સૌથી ઉપરના લીમડો છે આસોપાલવ છે ચંપો છે પછી કયા કયા વૃક્ષો રહ્યા એ તમારે અલગ અલગ તમારી ગૃહકાર્યની નોટમાં તમારે શ્રુ વૃક્ષ ઘાસ ઘાસ તો તમને ખબર છે અને નાના છોડ આના નામ તમારે અલગ અલગ ભાગમાં લખવાના રહેશે તો આ બે પ્રવૃત્તિ થઈ અને આપણે અગાઉની વાત કરીએ તો જ્યારે તમે જંગલોમાં જશો ત્યારે ત્યાં બીજ બીજ બી અમુક પડેલા જોશો તમને વિચાર આવતો હશે કે જંગલમાં વૃક્ષો વાવવા કોણ જતું હશે તો તમે વિચાર્યું હશે કે આકડો આકડો કદી આપણે ઉગાડતા નથી પણ એના બીજ હવા મારફતે કાં તો પવન મારફતે કાં તો પ્રાણી મારફતે અલગ જગ્યાએ પડી અને ત્યાંથી એ ઉગી જાય છે બાવળના વૃક્ષો એ આપણે ક્યાંય ઉગાડવા જતા નથી મેં તમને અગાઉ પણ વાત કરી હતી કે બીજનો ફેલાવો એક ટોપિક હતો આપણે અગાઉના ચેપ્ટરમાં બીજનો ફેલાવો કેવી રીતે થાય છે તો પવન વૃક્ષ પ્રાણી અને જીવજંતુઓ દ્વારા એમના શરીર પર ચોંટી જાય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને એ પોતાનું અસ્તિત્વ જમાવી દે છે તો આ બીજ પવન દ્વારા ફેલાય છે અને એનો વનસ્પતિનો ફેલાવો કરે છે બીજી વાત કરીએ તો આ જે વૃક્ષો છે ત્યાં કોઈ સફાઈ તો કરવા જતું નહીં હોય તો એ વૃક્ષોનો જે કરમાઈ જાય સુકાઈ જાય એ પાંદડા નીચે પડે છે એના બીજ નીચે પડે છે પાછું એ જમીન શું ભેજવાળી હશે બરાબર એ જમીન ભેજવાળી હશે એટલે એ બધો કચરો કોવાઈ જશે અને એ બધો કચરો જમીનની નીચે પડેલો આપણે દેખાય છે એના માટે પણ આગળની એક પ્રવૃત્તિ છે હું તમને ડિટેલમાં સમજાવું છું એ પહેલાં તમે આ ટોપિક નોંધી લો જે તમને કામમાં આવશે કે વૃક્ષ શું છે શ્રુપ શું છે અને નાના છોડ શું છે આગળની પ્રવૃત્તિ જોઈએ તો એ 17.3માં કંઈક એવી વાત કરી છે કે આજે મેં તમને સડેલા પર્ણો સુકાયેલા પર્ણો એ મેં તમને કીધા તો એ આપણે ખાતર બનાવવું હોય તો એના માટે આપણે એક પ્રવૃત્તિ કરીશું કે તમારા ઘરે જે નકામા મીન્સ ફ્રૂટ ને શાકભાજીનો એવો કચરો બીજો કોઈ કચરો નહીં તે જે સુકાયેલા પર્ણો છે પછી ફ્રૂટ છે એનો જે છોલ છે કે બધું એ વસ્તુ આપણે એકઠી કરવાની છે જમીનમાં એક ખાડો ખોદવાનો છે અને એ બધો કચરો શું જમીનમાં નાખવાનો છે તમે બાયોગેસનું નામ સાંભળ્યું હશે કે ગામડામાં અત્યારે બાયોગેસ પદ્ધતિથી ઈંધણ એટલે ઘરે ઘરે ચૂલો સળગાવવામાં આવે એ જે ઈંધણ પ્રાપ્ત થાય છે એ બાયોગેસમાંથી પ્રાપ્ત એ લોકો શું કરે છે ત્યાં એક ગામડાના કોઈ એક છેડા ઉપર ખાડો ખોદે છે મોટો અને ત્યાં જે ત્યાં તો ખેતરો તો હોય ત્યાં કચરો પણ થતો જ હોય જે વનસ્પતિનો હોય તો એ કચરો એ ખાડામાં એકઠો કરશે અને એ એની ઉપર હવાની અવર જવર રહે નહીં કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં બધી વસ્તુ શક્ય છે તો એ વસ્તુ અને પછી એની ઉપર થોડો પાણીનો છંટકાવ કરશે અને પછી એ ખાડો પૂરી દેશે આની માટે અલગ અલગ ટેન્ક પણ અત્યારે એ સિસ્ટમ એટલી વધી ગઈ છે કે એના માટે ટેન્ક પણ બનાવવામાં આવે છે એ બાયોગેસ ઉત્પન્ન કરવા માટે તમે બાયોગેસ સર્ચ મારીને એની આખી પદ્ધતિ જોજો તો એવી જ પદ્ધતિ આપણે અહીંયા 17.3માં ડિટેલમાં નહીં પણ ઉપરથી આપણને કીધી છે કે આ બધો કચરો એક ખાડામાં એકઠો કરો પછી એની ઉપર થોડો પાણીનો છંટકાવ કરો હવે હવાની અવર જવર હશે નહીં તે ત્યાં જીવજંતુઓ અને જે ખરાબ સ્મેલ પણ આવશે આપણને અને ત્યાં વિઘટકો વધી જશે તમે કહેશો વિઘટકો એટલે શું તો ત્યાં જીવજંતુ તમે કોઈ બાર ગામ ગયા હશો ત્યારે રોટલીના ડબ્બામાં રોટલી કાં તો બ્રેડ બી પડી હશે તો એની ઉપર ફૂગ લાગી જાય છે અને આપણે એ રોટલીના ડબ્બામાંથી આપણને ખરાબ સ્મેલ પણ આવતી હોય છે તો એ વિઘટકો છે એ વિઘટ આ ફૂગ બી એક વિઘટક જ છે કે જેથી કરીને એ રોટલીનું વિઘટન કરે છે અને એની ઉપર એ હાવી થઈ જાય છે તો એ વસ્તુથી આપણને ખાતર પણ સેન્દ્રિય પદાર્થ અરે ખાતર પણ મળે છે જેથી કરીને આપણે ખેતરમાં નાખીશું તો એ વનસ્પતિ સારી રીતે મળશે એમાંથી આપણને નાઇટ્રોજન પણ પ્રાપ્ત થાય છે જેથી કરીને વનસ્પતિ સારી રીતે ઉગી શકે તો
આપણે સ્વયંપોષી પરપોષી અને વૃદ્ધોપજીવીની વાત કરીએ તો શરૂઆતમાં પહેલા જ ચેપ્ટરમાં મેં તમને સમજાવ્યું હતું સત્ર એકમાં કે સ્વયંપોષી કોને કહેવામાં આવે છે તો વનસ્પતિ જે પોતાનો ખોરાક જાતે બનાવે છે અને સ્વયંપોષી તરીકે ઓળખવામાં આવે છે પરપોષી પર એટલે બીજાની બીજાની ઉપર તો જે સજીવો બીજા ઉપર રહીને પોતાનો ખોરાક મેળવતું હોય એને આપણે પરપોષી કહીશું જેમાં આપણે અમરવેલનું ઉદાહરણ લીધું હતું વૃદ્ધોપજીવી કે જે સડેલા પદાર્થમાંથી પોતાનો ખોરાક મેળવતો હોય એને મૃતોપજીવી કહેવામાં આવે છે તો મેં તમને ફૂગની વાત કરી એ મૃતોપજીવી કહેવાય કેમ કારણ કે એ સડેલા પદાર્થ છે એમાંથી પોષણ મેળવે છે પછી કોઈ પ્રાણીઓ મરી ગયા હોય એની ઉપર પણ કેટલા જીવજંતુઓ એને કોતરતું હોય છે અને એમાંથી પોષણ મેળવતું હોય છે તો આ મૃતોપજીવી પણ કહેવામાં આવે છે અને વિઘટકો પણ વિઘટકો તરીકે પણ ઓળખવામાં આવે છે તો એના માટેની આહાર શૃંખલા છે તો અહીંયા તમે આ વસ્તુ જુઓ તો આ કીટકો છે એ કોનો આહાર તરીકે ઉપયોગ કરે છે ઘાસનો બરાબર જે કીટકો છે એ ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે પછી દેડકો એ કીટકોનો ઉપયોગ કરે છે આ ખોરાક તરીકે સાપ છે એ દેડકાને ખાય છે અને જે ચામડી છે એ સાપને ખાય છે ચાલો હવે આમાંથી હું એક વસ્તુ આપણને નુકસાનકારક છે એટલે બધા જ સજીવો આહાર શૃંખલામાં જરૂરી છે તમે અહીંયા અત્યારે સાંભળતા છો ચકલી છે પછી વાઘ છે સિંહ છે એ લોકોની સંખ્યા ધીમે ધીમે લુપ્ત થતી જાય છે બરાબર પહેલાં જેટલા પ્રાણીઓ હતા એટલા અત્યારે દેખાતા નથી કેમ કારણ કે એ લોકોનો જંગલનો વિસ્તાર આપણે કાપી નાખીએ છીએ તો એ વસ્તુ આ સારું નહીં કે આપણે વૃક્ષો કાપી નાખીએ આપણી ફેક્ટરી જમાવી દઈએ ઉદ્યોગો જમાવી દઈએ એનો રહેઠાણ છીનવાઈ જાય છે એટલે ધીમે ધીમે લુપ્ત થઈ જાય છે હવે આપણું કોઈ રહેઠાણ છીનવી લે તો આપણે તો ઘર વગરના થઈ જઈએ અને આપણે જીવી શકીશું ખરી બધી સિઝનમાં જીવી શકીશું ખરી નહીં ઉનાળામાં આપણે તડકો પણ સહન નહીં કરી શકીએ વરસાદમાં આપણે વરસાદ બી નહીં સહન કરી શકીએ અને શિયાળામાં ઠંડી પણ સહન કરી શકીશું નહીં જંગલો જેટલા હશે એટલા આપણા માટે સારું છે અત્યારે તમે લેટેસ્ટ ન્યૂઝ સાંભળ્યા હશે કે ઉત્તરાખંડમાં જમીન ધસી પડી ભૂસ્ખલન થયું બરાબર આવા સમાચાર તમે સાંભળતા હશો કેમ કારણ કે જંગલો એટલા નાશ થયા જો એ ત્યાં જંગલો હોત મીન્સ એની ઉપર પહાડ ઉપર જે વૃક્ષો વાવેલા હોય તે જે પાણી જે લસરીને નીચે આવ્યું એની જગ્યાએ જંગલો એને શોષી લે તે જમીનની અંદર ઉતરી જાય તો આટલો બધો નુકસાન પણ ના થત ને આટલું બધું પાણી નીચે આવીને નુકસાન થાય નહીં તો એ વનસ્પતિ ત્યાં હોત તો આપણા માટે ત્યાં એટલું સારું હતું તો આહાર શૃંખલા એ બધા જ બધા જ પ્રાણીઓ જરૂરી છે આ છે આહાર શૃંખલા કે એક પ્રાણી બીજા ઉપર નભે છે આપણે પણ વનસ્પતિ ઉપરથી ખોરાક મેળવીએ છીએ એટલે આપણે પણ એની ઉપર ડિપેન્ડન્ટ છે તો સેન્દ્રિય પદાર્થની મેં વાત કરી કે આ બધા વસ્તુઓ ભેગી થઈને સેન્દ્રિય પદાર્થ બને છે તો આ સેન્દ્રિય પદાર્થમાં કોણ ફેરવે છે તો કે વિઘટકો તો મૃત વનસ્પતિ અને પ્રાણી બરાબર સડેલા પદાર્થો છે સુકાઈ ગયેલા પર્ણ છે એ મૃત વનસ્પતિઓ અને કોઈ બી પ્રાણી મરી જાય છે એમાંથી એક નાઇટ્રોજન એને ખાધેલું હશે એમાંથી નાઇટ્રોજન વાયુ પણ ઉત્પન્ન થશે તો એનું વિઘટન કરે છે પ્રાણીઓને કાળા પદાર્થમાં ફેરવે છે જેને વિઘટકો કહે છે કાળો પદાર્થ શું સેન્દ્રિય પદાર્થ કાળા પદાર્થ એટલે સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે જેને વિઘટકો કહે છે એમાં જીવજંતુ પણ આવી ગયા ફૂગ પણ આવી ગઈ બધું આવી ગયું તો તમે આ ટોપિક વિશે ખ્યાલ આવ્યો હશે તો હવે બીજી વાત કરીએ તો જંગલો આપણા જીવનમાં એટલા જરૂરી છે કે વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણ તમારી ચોપડીમાં પેજ નંબર 211 કાઢો એમાં તમને એક ચિત્ર આપેલું છે જુઓ અને આ વિશે મેં તમને સમજાવીને પણ બતાવ્યું હતું આગળના ચેપ્ટરમાં કે પાણી આજે આગળ કયું ચેપ્ટર જોયું આપણે ભૂગર્ભ જળવાળું તો એ જમીનની નીચે પાણી છે એ પાણી વૃક્ષો શોષે છે બરાબર
જમીનની નીચે પાણી છે એ પાણી વૃક્ષો દ્વારા શોષાય છે પોષક તત્વો અને પાણી બરાબર મૂળ દ્વારા એ પોતાનું મૂળ દ્વારા શોષણ કરશે અને પોતાનું અલગ અલગ વિભાગોમાં એનું વહન કરે છે બરાબર એ પોષક તત્વોનો ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે બીજું એ ઓક્સિજન આપે છે વાતાવરણમાં ઓક્સિજનને જવા દેશે અને કાર્બન ડાયોક્સાઇડ લેશે હવે એટલા જ માટે આપણને કીધું છે કે વનસ્પતિ એ આપણને ઓક્સિજન પૂરો પાડે છે જેથી કરીને વનસ્પતિ એટલી ઉગાડવી જોઈએ તો અહીંયા તમે જોશો કે આ વનસ્પતિ છે એ ઓટુ આપે છે પ્રાણીઓને અને પ્રાણીઓ આપણે ઉચ્છવાસ દ્વારા શું બહાર કાઢીએ છીએ CO2 બરાબર તમને ખ્યાલ હશે કે આપણે ઉચ્છવાસ દ્વારા CO2 બહાર કાઢીએ છીએ વનસ્પતિ એ O2 પ્રાણીઓને આપશે અને પ્રાણીઓ CO2 વનસ્પતિને આપશે આમ આ ચક્ર ચાલુ રહે છે તો આ બી આપણા માટે જરૂરી છે જો વનસ્પતિ નહીં હોય તો આપણને ઓક્સિજન યુક્ત હવા મળશે નહીં અને પ્રાણીઓ એ કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિને આપે છે તો અહીંયા કેટલા મહત્વના મુદ્દા છે જે તમે નોંધવાના છે તમારે ગૃહકાર્યની નોટમાં નોંધી લો તો આપણે આગળ વાત કરીએ તો જે હરણ છે બુજો અને પહેલીએ હરણને પાણી પીતા જોયા અને એમને જરાક અવાજ સંભળાયો તો તરત એ જાળીઓની પાછળ જઈને સંતાઈ ગયા તે લોકોને જંગલો હેલ્પ કે કઈ રીતે કરશે કે જ્યારે કોઈ શિકારી પ્રાણી આવે છે તો એ લોકો સંતાઈ જાય છે અને એ પોતાનો જીવ બચાવે છે પછી આગળ જઈને પ્રોફેસર અહમદે એ પ્રાણીઓના મળ બતાવ્યા બરાબર એના પગલા અને મળ બતાવ્યા અને અલગ અલગ પ્રાણીઓ સાથે એનો તફાવત કર્યો કે આ કયા પ્રાણીનું મળ છે અને આ કયા પ્રાણીનું મળ છે એના પગલા ઉપરથી ખબર પડશે પંજાઓ એ લોકોના ચાલતા હોય તો કેવા પડે છે તો એ લોકો વચ્ચેનો તફાવત એ લોકોએ નિહાળ્યો તો આ જે મળ છે એ પણ જમીન માટે ખૂબ જ જરૂરી છે જેથી કરીને જે વિઘટકો છે એ મળને કોવાશે એ વિઘટકો દ્વારા એ મળ કોવાશે અને જમીન એટલી ફળદ્રુપ બનાવશે બરાબર હવે એ મળ પડેલું હશે તો ત્યાંથી એ બીજ અંકુરિત થાય છે અને ત્યાંથી નવા છોડ ઉત્પન્ન થતા જણાય છે તે પ્રાણીઓના મળમાંથી પણ આપણને કેટલીક વનસ્પતિઓ પ્રાપ્ત થતી હોય છે હવે આમાં વનસ્પતિની વિવિધ જાતિઓનો વિકસાવવાથી જંગલો તૃણાહારીઓને ખોરાક અને રહેઠાણ માટે બહોળી તકો પૂરી પાડે છે હવે જેટલી તૃણાહારી પ્રાણીઓ વધારે એટલો જ માંસાહારી માટે એ લોકોને ખોરાક પૂરતો બહોળા પ્રમાણમાં મળશે બરાબર જેટલા તૃણાહારી એટલે કે હરણ છે સસલું છે તૃણાહારી પ્રાણી વિશે આપણે છઠ્ઠા ધોરણમાં પણ અભ્યાસ કર્યો તો એટલે જ શું કહેવાય માંસાહારી પ્રાણીઓને ખોરાક વધારે પ્રાપ્ત થશે બીજું જંગલો આપણને એટલી રીતે ઉપયોગી છે કે જંગલો વરસાદી પાણીના કુદરતી શોષક તરીકે કાર્ય કરે છે કેમ એવું કીધું છે કે જ્યારે બી વરસાદ પડશે ત્યારે જંગલોમાં સીધું જ પાણી નીચે ઉતરી જાય છે અને મેં આપણે આગળ વાત કરી કે ભૂગર્ભ જળનો એટલો સંગ્રહ થશે જેટલી વનસ્પતિ વધારે એટલું જ ભૂગર્ભ જળનો સંગ્રહ વધારે થાય છે એ બીજું શું કાર્ય કરશે સમગ્ર વર્ષ દરમિયાન જળ સપાટીને જાળવી રાખે છે બીજું એ જંગલો એ વનસ્પતિના મૂળિયા જે વનસ્પતિના મૂળિયાને એવી જકડી રાખશે કે જેથી કરીને એ જકડાઈ રહે અને એનું પાણીને પેલું પૂર જંગલોમાં જે શું કહેવાય જમીનનું ધોવાણો થાય છે એ નહીં થવા દે તો જંગલો આપણને અલગ અલગ રીતે ઉપયોગી છે તો આપણે આગળ વાત કરીએ તો જો જંગલો ના હોય તો એ આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધી જાય છે જો વાતાવરણમાં ગરમીનું પ્રમાણ એટલું વધી જાય છે અને ઓક્સિજન આપણને પૂરતા પ્રમાણમાં મળતો નથી અહીંયા તમને એક ચિત્ર દેખાય છે જેમાં વરસાદ પડતો બતાવ્યો છે હવે આ વરસાદ એ જમીન સુધી પહોંચતો નથી કેમ કારણ કે આ જે ઘટાદાર વૃક્ષો છે એ જલ્દીથી વરસાદને નીચે જવા દેતો નથી તો એ જમીનનું ધોવાણ પણ અટકાવે છે અને એ વનસ્પતિને ઉપરથી પાણી બી મળી રહે એવું કાર્ય કરે છે તો અહીંયા તમે આ ચિત્ર જોઈ શકો છો જળ સપાટી એ સાચવીને રાખે છે મૂળ તત્વ પાણીને જમીનમાં નીચે રહેવા માટે મદદ કરે છે
બીજું કે ગીચ છત્ર છાયા જે વાનસ્પતિક વૃદ્ધિના જુદા સ્તરો વરસાદની ઝડપને ઓછી કરે છે, બરાબર? ઘટાદાર વૃક્ષો હશે એટલે વરસાદની ઝડપ આપણને વરસાદ એટલો નીચે આવશે નહીં. આ જે વનસ્પતિ છે એ બાષ્પોત્સર્જન અને બાષ્પીભવન દ્વારા વરાળને ઉપર લઈ જાય છે. આપણે પહેલાં ચેપ્ટરમાં વાત કરી કે પર્ણરંધ્ર દ્વારા એ પાણી ગુમાવે છે. તો હવે જંગલો આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે એ હવે તમે કહી શકશો. તો જંગલ આપણને લાકડું આપે છે, ફર્નિચર માટેનું લાકડું, પ્રાણીઓ અને વનસ્પતિ માટે રહેવાનું રહેઠાણ પૂરું પાડે છે. બીજું, ઔષધિ તરીકે ઉપયોગી છે. જંગલો એ જમીનનું ધોવાણ અટકાવે છે. આજે ઉત્તરાખંડમાં જે કિસ્સો થયો, જો જંગલો હોત તો આવું પોસિબલ થાત નહીં. જંગલો બીજી કઈ કઈ રીતે ઉપયોગી છે એ તમારે નોંધવાનું રહેશે. બીજું કે જંગલો હોત તો આપણને ઓક્સિજન સારા પ્રમાણમાં મળી રહે, કાર્બન ડાયોક્સાઇડ જો જંગલો ના હોત તો કાર્બન ડાયોક્સાઇડ વધી જાત અને વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી જાત. તો આપણા અમદાવાદ શહેરમાં જંગલો એટલા બધા છે નહીં, જેથી કરીને આપણને ગરમી પણ વધારે લાગે છે. તો જેમ બને એમ આપણે વૃક્ષોને વાવવાની કોશિશ કરીશું અને વાતાવરણને સારું બનાવીશું, જેથી કરીને આપણને શુદ્ધ હવા પ્રાપ્ત થાય, ઓક્સિજનયુક્ત હવા આપણે લઈ શકીએ અને આપણે જે શ્વાસ દમ અસ્થમા જે ફેફસાની બીમારી છે એ ઓછી થાય. તો આપણે હવે આગળ સારાંશ અને ગૃહકાર્ય વિશે થોડી ચર્ચા કરીશું. એ પહેલાં તમે આ જે મેઇન ટોપિક છે એ નોંધી લો. તો સારાંશમાં આપણે શેનો શેનો અભ્યાસ કર્યો, તો આપણે પહેલાં તો જંગલની મુલાકાત લીધી, જંગલોની ઉપયોગિતા, જંગલ કઈ રીતે આપણને હેલ્પફુલ છે એ આપણે જોયું. આહાર શૃંખલાની વાત કરી કે એક પ્રાણી બીજા પ્રાણી ઉપર નભે છે, જો એમાંથી એક પણ પ્રાણીનું અસ્તિત્વ નાબૂદ થઈ જાય તો એ આહાર શૃંખલા વિખરાઈ જાય છે અને આપણા માટે સારું નથી. હવે ગૃહકાર્યની ચર્ચા કરીએ તો જંગલો એ લીલા ફેફસા છે, એનું આપણે કારણ આપવાનું છે કે કઈ રીતે લીલા ફેફસા છે. બીજું છે આહાર શૃંખલા એટલે શું, એક ઉદાહરણ આપીને સમજાવો. એમાં તમને કીધું કે ઘાસ, કીટકો, દેડકો, સાપ અને સમડી, એ ઉદાહરણ આપીને તમારે આહાર શૃંખલા વિશે જણાવવાનું છે. જંગલોની ઉપયોગિતા, એનું લાકડું, શાક, સાલ, પછી અંજીર વિશે વાત કરી, બરાબર, ખેર છે, સીસમ છે, એ બધા વૃક્ષો આપણને કઈ રીતે ઉપયોગી છે એ જોવાનું છે. જંગલોમાંથી આપણે લાકડું મેળવીએ છીએ, એનામાંથી ઔષધિ મેળવીએ છીએ, એ જંગલો કઈ કઈ રીતે ઉપયોગી છે એ તમારે અલગ અલગ પોઈન્ટ વાઇઝ સમજાવવાનું રહેશે. પછી જંગલના ઊંડાણવાળા વિસ્તારોમાં કયા પ્રાણીઓ રહે છે એ સમજાવતો, હાથી છે, સાપ છે, રીંછ છે, નીલગાય છે, આ બધા મેં તમને શરૂઆતના પોઈન્ટમાં લખાયા, જે તમે વિડીયોમાંથી પણ જવાબ લખી શકશો. પછી પાંચમું છે, જંગલોમાં કયા કયા વૃક્ષો જોવા મળે છે, શાક, સાલ, સીસમ, ખેર, અંજીર, બાવળ વગેરે જેવા વૃક્ષો જોવા મળે છે, એ તમે કોઈ પણ વૃક્ષ લખી શકો છો. પછી ફૂગ અને સૂક્ષ્મજીવો સાના પર નભે છે, તે વૃતોપજીવી કહેવાય, તો એ જે સડેલા પદાર્થમાંથી પોતાનું ખોરાક મેળવશે. વિઘટકો એટલે શું, જે સડેલા પદાર્થોનું વિઘટન કરતા હોય એને વિઘટકો કહેવામાં આવે છે, એ તમારે સારા અક્ષરે અને ડિટેલમાં વ્યાખ્યા લખવાની છે. અને છેલ્લું કારણ છે, જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે, એનું કારણ આપો. તો આ જમીનનું ધોવાણ કઈ રીતે અટકાવે છે મેં તમને કીધું, જે ઉત્તરાખંડવાળું એક્ઝામ્પલ છે એ દ્વારા તમે હવે સમજી શકશો કે જમીન જંગલનું ધોવાણ કઈ રીતે અટકશે. તો જેટલા જંગલો વધારે હશે એટલું પાણીનું શોષણ વધારે થશે અને જમીનનું ધોવાણ થશે નહીં, જેથી કરીને જમીન ફળદ્રુપ પણ રહેશે અને જમીનને કોઈ નુકસાન નહીં થાય. તો આ પહેલાં તમે એનો સ્ક્રીનશોટ પાડી લો, જેથી કરીને તમારે લખવામાં ઇઝી રહે અને સારા અક્ષરે તમારે ગૃહકાર્યની નોટમાં લખવાનું રહેશે. તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે આગળના અને છેલ્લા પાઠમાં મળીએ, 18મી. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. અસ્તુ, આભાર.